નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળી આજના મુખ્ય સમાચારો. ભરૂચના કોઠી રોડ વિસ્તાર ઉપર રવિવારના રોજ રાત્રિના સમય અચાનક જર્જરિત મકાન ધસી પડતા ભારે અફડા થપડીનો માહોલ સર્જાયો હતો. જો કે આ મકાન ધસી પડતા તે સમયે કોઈ જ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચ શહેરમાં હજુ પણ જર્જરિત મકાનો અડીખમ ઊભા છે. જો કે લાકડાના ટેકા ઉપર ઊભા રહેલા આવા મકાનોને નોટિસ આપવા છતાં તેને તેના માલિકો ઉતારતા નથી. હાલ ભરૂચ પૌરાણિક શહેર છે અને ત્યાં પણ પૌરાણિક મકાનો આવેલા છે, ત્યારે કેટલાય દિવસો દરમિયાન એકાદ એકાદ મકાન તો ધડાકાભેર તૂટતું હોય જ છે. એમાં પણ ચોમાસાની ઋતુ દરમિયાન અનેકો મકાનો ભોંય ભેગા થતા હોય છે. ત્યારે મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના કોઠી વિસ્તારમાં રવિવારના મોડી સાંજના સમયે અચાનક એક પૌરાણિક જર્જરિત મકાનનો ભાગ ધડાકાભેર ધસાઈ જતા નીચે પડી જતા સ્થાનિક લોકોનો જીવ ટાળવે ચોંટી ગયો હતો. એક સમયે લોકોમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે મકાન ધરાશાયીની બનેલી આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. બીજી તરફ તંત્રની મદદથી ધરાશાયેલ મકાનના કાટમાળને હટાવવાની કવાયત ગણતરીના સમયમાં હાથ ધરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય રહ્યો કે ભરૂચ શહેરમાં કેટલાય એવા જર્જરિત મકાનો હજુ પણ ઊભા છે જે લોકો માટે જોખમકારક સાબિત થઈ શકે છે. રખે ને કોઈક મોટી દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ? આ મકાન માલિકોને પાલિકાએ નોટિસ આપવા સિવાય બીજું કોઈ જ કામ કર્યું નથી. જો કે હવે પાલિકાએ પણ આવા જર્જરિત મકાનો ઉતારી લઈને મકાન માલિકો પાસેથી ખર્ચો વસૂલ કરવો જ રહ્યો. જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં કેટલાક જર્જરિત મકાનો પડશે અને કોઈ જાનહાનિ થશે તો તેની જવાબદારી કોની? નોટિસ આપનાર પાલિકાની કે પછી તેના મકાન માલિકોની? આ મામલે હવે લોકોમાં પણ એવી માંગણી ઊભી થઈ છે કે આવા જર્જરિત મકાનોને વહેલી તકે ઉતારી લેવામાં આવે તે જ પ્રજાહિતમાં રહ્યું છે. નહીં તો આગામી દિવસોમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? તેવા પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. વાગરાના મુખ્ય બજારની ચાર દુકાનોના તાળા તોડીને હજારો રૂપિયાના મુદ્દા માલ પર ચોરી કરીને તસ્કરો ફરાર થઈ જતા સમગ્ર બંધકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાગરા પોલીસને પડકાર ફેંકનારી ચોર ટોળકીએ બસ ડેપો વિસ્તારમાં ચાર દુકાનોના તાળા તોડીને મસમોટી ચોરીને અંજામ આપતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે. વાગરાના મુખ્ય બજારમાં અનેક દુકાનો આવેલી છે. પોલીસ નાઇટ પેટ્રોલિંગના અભાવે રાત્રિના સમયે વાગરા એસટી ડેપો નજીક મેઇન રોડ પર આવેલી KGN મોબાઈલ નામની દુકાન સહિત અન્ય ત્રણ દુકાનના તાળા તૂટતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ અંગે અનેકો ચર્ચાઓ શરૂ થઈ છે અને શંકાઓ પણ શરૂ થઈ છે. KGN મોબાઈલ નામની દુકાનમાંથી કોઈક અજાણ્યા ચોરી સમયે રાત્રિના સમયે દુકાનના શટરનું તાળું તોડી તેમાં પ્રવેશ કરી ગ્રાહકના રિપેરિંગ અર્થે આવેલા મોબાઈલ નંગ 9, એક નંગ હાર્ડ ડિસ્ક, 2 નંગ સ્પીકર તેમજ રોકડા રૂપિયા 3500 મળી કુલ્લે 21,700ની ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખ કરો કે પોલીસે રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવાનો છે, પરંતુ વાગરા પોલીસના પેટ્રોલિંગના ધજાગરા ઉડાડતી આ ઘટના એક જ રાત્રિમાં ત્રણ દુકાનોના શટરો તૂટવાની કામગીરીને પગલે વાગરા પોલીસની પેટ્રોલિંગ અંગે બૂમાબૂમ ઉઠવા પામી છે. એટલું જ નહીં પણ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે પત્રકારો આ અંગેની વિગતો લેવા જાય છે ત્યારે હાજર પીએસઓ પણ આવી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી તેવા ગલ્લા તલ્લા કરે છે. ત્યારે આ ઘટના અંગે હવે પોલીસે પણ ધ્યાન આપવું રહ્યું. જ્યારે લોકોએ પણ આ મામલે જો પોલીસ અધિકારી કે કર્મચારીઓ નાઇટ પેટ્રોલિંગ ના કરતા હોય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની રહી તેવી લોકચર્ચાઓ પણ શરૂ થઈ છે. ભરૂચના જાડેસર વિસ્તારમાં લગ્નનો મંડપ છોડતા કામદારને વીજ કરંટ લાગતા તે શરીરે ગંભીર રીતે રાજીદાદાને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ લગ્ન સિઝન ચાલી રહી છે અને ઠેર ઠેર લગ્ન પ્રસંગો થઈ રહ્યા છે. ત્યારે એક તરફ ભરૂચ શહેર નજીક આવેલા જાડેસર ગામ વિસ્તારમાં નંદનવર સોસાયટીમાં આજરોજ એક દુર્ઘટના ઘટી, જેમાં નંદનવર સોસાયટીમાં મંડપનું કામ કરતા એક યુવાનને કરંટ લાગતા તે શરીરે ગંભીર રીતે દાઝી જતા તેને નાજુક હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આજરોજ સવારના સમયે ભરૂચ શહેરના જાડેસર વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટી ખાતે મંડપ છોડવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન 22 વર્ષે પિન્ટુભાઈ દિનેશભાઈ ડામોર નાઓને એકાએક વીજ કરંટ લાગતા તેઓ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. જો કે એક સમયે તેઓને વીજ કરંટ લાગતા બૂમાબૂમ થતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓની હાલત નાજુક હોવાનું જણાવતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં
તેઓની હાલત અત્યંત નાજુક હોવાનું સિવિલના સૂત્રોએ જણાવ્યું છે, જ્યારે હાલ આ બાબતે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વર શહેરના 84 ભાગોળ વિસ્તારમાં વીજ થાંભલા ઉપર શોર્ટ સર્કિટ થતા આગના તણખા ઝરીને ઝૂંપડા પર પડતા ઝૂંપડું સળગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરના 84 ભાગોળ વિસ્તારમાં ગત રાત્રિના સમયે એક લાઇટના થાંભલા પર શોર્ટ સર્કિટ થતા વાયરો સળગી ઉઠતા આગના તણખલા નીચે પડતા નીચે એક શ્રમજીવીનું ઝૂંપડા પર પડતા ઝૂંપડું સળગી ઉઠતા અંદર રહેતું પરિવાર બહાર દોડી આવ્યું હતું અને બૂમાબૂમ કરતા અંગેની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓ દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને ઝૂંપડામાં લાગેલી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ લાગવાની ઘટનાને પગલે એક તબક્કે તો ભારે દોડધામ મચી જવા પામી હતી. જો કે શ્રમજીવીનું ઝૂંપડું બળીને ખાક થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ મામલે હજુ પોલીસે ફરિયાદ દાખલ કરી નથી તેવું પણ જાણવા મળ્યું છે. નેત્રંગ તાલુકાના મોટા જામુડા ગામના વિકલાંગ જોશી દંપતીને છેલ્લા 10 વર્ષથી રોજગારી આપવાના નામે ધર્મના ધક્કા તંત્રના અધિકારીઓ ખવડાવી રહ્યા છે. અંતે આ દંપતીને ભીખ માંગવાનો વારો આવ્યો છે. ચલક ચલાણી પેલે ગયેલ ધાણી અને મામાનું ઘર કેટલે દીવા બળે એટલે જેવા શબ્દો હવે સાર્થક થઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી રોજગારીની ઝંખતા વિકલાંગ આ બ્રાહ્મણ પરિવાર હવે ફૂટબોલની જેમ આમને તેમ રમી રહ્યું છે. ભીખ માંગવાનો સમય આવ્યો છે. શું વિકલાંગ હોવાનો ગુનો છે? ભરૂચ જિલ્લાના જોશી પરિવારના સભ્યોની વાસ્તવિકતા પણ એટલી ભયાનક છે કે આ તંત્ર કેટલું લાહપરવા છે. આ તંત્રના અધિકારીઓને આ ભૂખે મરનાર પરિવાર દેખાતું જ નથી તેવું હાલના તબક્કે તો લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. સ્વર્ણિમ ગુજરાત, નંબર 1 ગુજરાત, વિકાસશીલ ગુજરાતની કાગડોળ અને અનેકો યોજનાઓ હોવા છતાં આ પરિવાર ભૂખે મરવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોટા જામુડા ગામના વિકલાંગ દંપતી સરકાર અને વહીવટી તંત્રના ધરમધક્કા ખાઈને કંટાળી ગયું છે અને ભીખ માંગવા મંજૂર બન્યું છે. હાલ મસમોટી રોજગારીની વાતો કરવામાં આવી છે. મનરેગા સહિત કેટલી યોજનાઓ, રોજગારની યોજનાઓ, સમાજ કલ્યાણની યોજનાઓ હાલ કાર્યવરીન છે, પરંતુ તેનો લાભ આ જોશી પરિવારને મળતો નથી. વહીવટી તંત્રને સરકારમાં બેઠેલા આ રાજાશાહી લોકો સામાન્ય માણસની ઉપેક્ષા કરી રહ્યા છે. જોકે વિકલાંગ નિસહાય લોકોની ઉપેક્ષાના રજાડ નીતિ આખરે નિંદનીય છે. નેત્રંગ તાલુકાના મોટા જામુડા ગામે રહેતા નરેશભાઈ ગિરધરભાઈ જોશી અને તેમની પત્ની સંગીતાબેન શારીરિક રૂપે વિકલાંગ દંપતી છે, જેમને ખુશી નામની એક બાળકી પણ છે. પરંતુ સ્વાભાવિક એવા નરેશભાઈ અને સંગીતાબેન અક્ષરક્ષમ હોવા છતાં છેલ્લા 10 વર્ષથી નોકરી સૌદા રીતસર ગાંધીનગરના સચિવાલયથી લઈને સમાજ કલ્યાણ વિભાગ અને કંપનીઓના ફાંફા મરી રહ્યા છે. ગાંધીનગરના સચિવાલયના પગથિયા ચડવામાં પણ મુશ્કેલી અનુભવતા આ પરિવારને અને સમાજ કલ્યાણના નિષ્ઠુર બનેલા અધિકારીઓ પણ આ દંપતી પર જરા પર રહેમ નથી ખાતા. જિલ્લા રોજગાર કચેરીના અસંખ્ય બેરોજગારી મેળવવામાં ભાડા ખર્ચી નાસીપાસ થઈ ગયેલા આ દંપતીએ તંત્રએ મનરેગા યોજનાનું જોબ કાર્ડ તો આપ્યું છે, પણ આજ દિન સુધી આ દંપતીને મનરેગા યોજના મુજબની કોઈ જ લાભ મળ્યો નથી, તેમને રોજગાર જ મળ્યો નથી. તો પછી વાત જ ક્યાં રહી? ભાજપાએ બેંકેબલ યોજનાનું ફોર્મ ભર્યું પણ પરિણામ શૂન્ય. આ પરિવારને કોઈ બેંકે લોન જ નથી આપી. કુંવરબાઈનું મામેરી યોજનાનું ફોર્મ જમા કરાવ્યું પરંતુ રાતીપાઈ ચૂકાઈ નથી. બીપીએલ કાર્ડ છે પરંતુ બીપીએલ નંબર જ નથી. સંત સુરદાસ IGNDPCS યોજનાનું ફોર્મ મળ્યું પરંતુ પેન્શન આજ સુધી મળ્યું નથી. નેત્રંગ સ્થાનિક બ્રિટાનિયા સહિત અનેક કંપનીઓમાં કામની શોધમાં ભટકી ચૂકેલા વિકલાંગ દંપતીને કોઈએ કામ આપ્યું નથી. બલકે જ્યાં જાય છે તેમને તગડી મૂકવામાં આવે છે, કાઢી મૂકવામાં આવે છે. મારું નામ છે નરેશકુમાર ગિરધર જોશી. મેં આ કેટલા ટાઈમથી નોકરી મારી ધક્કા ખાય, કેટલા સાહેબોને આઠ વાગ રૂપિયા સાહેબ આવું છે પણ કોઈ સાંભળતા જ નથી. ઘરે ઘરે તાપમાં ધક્કા ખવડાય ઘરે, પૈસા કાકાથી ઉદ્યોગથી લાવીને ભરૂચ સુધી આવે છે પણ કોઈ કામ જ નહીં કે નથી ભાઈ. આ ઘરથી સરકાર કંઈક મંજૂર કરે તો નોકરી ના થાય ને, તમે વધારે ભણેલા નથી એમ કહી એમ કહીને બહાર કાઢી મૂકે. જુદા હોય કદમ જિન્હોને લી થી યે કસમ, મિલકે ચલેંગે હરદમ, અબ બાંટતે હૈ યે ગમ, ભીગે નૈના જો ખિડકીઓ સે ઝાંકતે થે નૈના.
घुटन में बंद हो गए हैं। आज नु आ निष्ठुर बनेलो समाज अने तेमा पण आ सरकारी अधिकारीओ के जेओ एसी चेम्बर में बेसीने वहीवट करे छे तेमना गरीब दंपति अने तेमा पण विकलांग दंपति नो दर्द देखातु नथी। उल्लेखनीय रह्यो के समाज कल्याण अधिकारी नी कचेरी द्वारा सोसायटी फॉर द ट्रेनिंग वोकेशनल रिहेबिलिटेशन ऑफ द डिसेम्बल में ट्रेनिंग माटे जणाव्यो कु वडोदरा विकलांग दंपति उम्र थई गई होवानी स्पष्ट कहीने ट्रेनिंग आपवानो इनकार करी देवायो हतो। मामलतदार समाज कल्याण अधिकारी सिविल हॉस्पिटल अरे जिला कलेक्टर गांधीनगर सचिवालय सहित उपेक्षानुं केन्द्र बनेला आ दंपतिए आखरे कंटाळ्यो छे। अधिकारीओनी बेहुदा वर्तनथी आ परिवार हाल तो निराश थयो छे। नरेश जोशी अने संगीताबेन आजे पण दर दर भटकी रह्या छे। अरे केटलाक अधिकारीओ तो तेओने तगड़ी रह्या छे तो केटलाक लोको तेमने काढ़ी मूकी रह्या छे। आ गरीब अने भीख मांगवा मजबूर थयेला जोशी परिवार नी बहारे आवनार कोई नथी। आ अधिकारीओ केम एमनो नथी सांभळता? अरे आजे मानवतानी ज्योत जलावा माटे के केटली वातो थाय छे। प्रधानमंत्री पण घणी योजनाओनी जाहेरात करी चूक्या छे, मुख्यमंत्री पण घणी योजनाओनी जाहेरात करी चूक्या छे, तो पछी आ नेत्रंगना जोशी परिवार जे पण विकलांग छे तेमना माटे कोई रोजगारी केम नहीं तेवा अनेको प्रश्न लोकोमां थई रह्या छे। अरे आ नरेशभाई अने संगीताबेने रडमस अवाजे पोतानी आपवीती संभळावता स्थानिक हाजर लोको पण रडमस चेहरे थई गया हता। तो सांभळीए नरेशभाई जोशी अने संगीताबेन जोशीनी आपवीती। અમારે કોઈ જગ્યા ધંધો કે કઈક નોકરી મળી જાય તો અમારા છોકરીને કઈક ભણવાનું થાય, આ પૈસા નહીં હોય તો અમારે કઈ થી ભણવાનું? बिछड़ के आज रो दिए हैं यूं। मारुं नाम संगीता बेन नरेश भाई बसवा छे। अमे मोटा जमड़ा में रहिए छे, नेत्रंग तालुको जिल्लो भरूच। अमारा थी कई धंधो थतो नहीं। अमे आगळ केटली मांगणी करी, कोई भी जग्याए अमारथी कशुं भी हजु आज सुधी में सरकार तरफथी कोई योजना नहीं मळी छे, कई नहीं। સમય થયો છે વિરામ નો, વિરામ બાદ નિહાળશું અન્ય સમાચારો, તો જોતા રહો હમ ટીવી ભરૂચ। Ya Baba Makhdu, 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 Baba Ya Baba Makhdu, Ya Baba Makhdu, Baba Ya Baba Makhdu, Ya Baba Baba Makhdu, Ya Baba Makhdu, Ya Baba Makhdu.
અંકલેશ્વરના સંજાલી ગામ નજીક આવેલ ગ્રીન સિટી સોસાયટીના બિલ્ડર દ્વારા કોન્ટ્રાક્ટરને રૂપિયાની ઉઘરાણી કરતા માર મારતા કોન્ટ્રાક્ટર દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાવી છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં રોજ રોજ નવા બની રહેલા સિમેન્ટના જંગલો ઉભા થઈ રહ્યા છે. આ સિમેન્ટના જંગલો બનાવનારા બિલ્ડરોમાં કેટલાક બિલ્ડરો દાદાગીરી કરી રહ્યા છે, ત્યારે કેટલાક બિલ્ડરો દ્વારા કોન્ટ્રાક્ટરો અને મજૂરીને રૂપિયા નહીં ચૂકવવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યાં અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં આવી જ એક ફરિયાદ ગ્રીન સિટીના બિલ્ડર સામે નોંધાવા પામી છે. અંકલેશ્વર શહેર પોલીસ મથકમાંથી મળેલી માહિતી મુજબ સંજાલી ગામ નજીક ગ્રીન સિટી સોસાયટીના કોન્ટ્રાક્ટર અશોક મહેંતોએ સોસાયટીના બાંધકામ માટે મજૂરો રાખીને બાંધકામ કર્યું હતું, જેમાં તેને રૂપિયા 2,30,000 બાકી પડતા ગ્રીન સિટીના બિલ્ડર હિરણભાઈ અને લખાભાઈ પાસે આ ઉપરોક્ત રકમની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર અશોક મહેંતોએ આ રૂપિયાની માંગણી કરતા જે તે સમયે કોન્ટ્રાક્ટરને આ બિલ્ડરોએ દાદાગીરી કરીને તગડી મૂક્યો હતો. જોકે તારીખ 9ના રોજ ગ્રીન સિટીના બિલ્ડર લખાભાઈ અને હિરણભાઈએ ચૌટા નાકા અંકલેશ્વર ખાતે કોન્ટ્રાક્ટર અશોક મહંતોને બોલાવ્યો હતો, જ્યાં તેઓ બંને વચ્ચે આ રૂપિયાના મામલે થોડીક બોલાચાલી થઈ હતી. અને બોલાચાલી બાદ અશોક મહંતોને ગાળો બોલીને માર મારતા બિલ્ડર સામે અશોક કોન્ટ્રાક્ટરે શહેર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે. હવે જોવાનું રહ્યું કે આ દિશામાં પોલીસ બિલ્ડર સામે શું પગલાં લે છે. ત્યારે આ અંગે કોન્ટ્રાક્ટર એવા અશોકે મીડિયા સમક્ષ કંઈ આ પ્રમાણે પોતાની આપવીતિ જણાવી હતી. નામ આપકા? અશોક મહેતો. ક્યા હુઆ ઘટના, ક્યા બની? યે જો લાઇન દિખ રહા હૈ ને બિલ્ડિંગ કા, ઇસમે હમને 2016 મેં કામ ચાલુ કિયા થા. જો હિસાબ સે વો બોલે કે યે કન્ડિશન મેં ઇતના પૈસા દુંગા, લેકિન આજ દે રહા હું કલ દે રહા હું, હમને કામ ચાલુ રખા, લેકિન પૈસે કા કોઈ ઠિકાના નહીં. કિતના કિતના પૈસા લેને કા આપકો? 2,30,000 અભી લેને કા. ક્યા નામ હૈ ઉસકા? લખાભાઈ નામ હૈ એક પાર્ટનર કા, ને એક પાર્ટનર કા નામ હૈ હિરણભાઈ. પોલીસ ફરિયાદ કિયા આપને? હા, પોલીસ ફરિયાદ 9 તારીખ કો કિયા. ઝઘડા હોતા આપકે સાથ? હા, વો હમકો ઉસે એક્ચ્યુઅલી બોલા બોલા ચાલી હુઆ થા, તો એ લોગ 4 બજે નહીં આયા, હમકો રાત કો બુલાયા ઉધર ચોટા નાકા પે, 8:30-9 બજે કી બાત હૈ, વહાં પે હમકો દો ઝાપર મારા હૈ લોગ ને. ક્યા ચાહતો આપ અભી? હમકો હમારા પૈસા મિલના ચાહીએ, તો હમ મજદૂર આદમી, મજદૂર કો ચુકાના હૈ, કર્જા લે લેકર કો લોગો કો પૈસા દે, હમકો તો પૈસે સે હી મતલબ હૈ ના. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ખેડૂતો દ્વારા આજે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ અને જિલ્લા કિસાન સંઘના ઉપક્રમે કરજણ સિંચાઈ યોજનાને કાર્યાન્વિત કરીને તાલુકાના ગામોને પાણી આપવાની માંગણી કરતું આવેદનપત્ર મામલતદારને આપ્યું હતું. આજરોજ વાલિયા તાલુકા મામલતદારને જિલ્લા ખેડૂત સમાજના ભરૂચ જિલ્લાના કિસાન સંઘના આગેવાને એવા દેવુભા કાઠી, મહેન્દ્રભાઈ કરમાડિયા, અજીતસિંહ વસી, નહારસિંહ સહિતના સામાજિક અગ્રણીઓ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંબોધન કરતું એક આવેદનપત્ર વાલિયા મામલતદારને આપીને રજૂઆત કરી હતી કે કરજણ ડેમની યોજના એ સૌથી સક્ષમ યોજના છે અને કોઈક કારણસર આ ડેમનું પાણી નહેરમાં નહીં છોડાતા ખેડૂત તો તેની રાહ જોઈ રહ્યા છે. કરજણના બંને કાંઠાના હજારો હેક્ટર જમીનની માની પાણીની રાહ જોઈ રહી છે. જોકે કરજણ સિંચાઈ યોજનાને કાર્યવંત કરીને ગામોને પાણી પહોંચાડવામાં આવે તો ખેડૂતોને ઘણો લાભ થઈ શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતો કરજણ ડેમનું પાણી ક્યારે મળશે તેવી રજૂઆત કરીને થાક્યા છે, ત્યારે સાથે સાથે હવે તેઓએ પણ ચીમકી ઉચ્ચારી છે કે આગેવાનોએ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી યોગ્ય સમયે યોગ્ય પરિણામ આ બાબતનું નહીં આવે તો નાસીપાસ થયેલા ખેડૂત કોઈક અંતિમ પગલું ભરશે તો તેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે, તેવું તેમણે રજૂઆત કરતા જણાવ્યું હતું. આજે મામલતદારને તેઓએ આ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. 40,000 હેક્ટર જમીન છે, એમાં સૌથી વિશેષતમ ઝઘડિયા તાલુકાના આખો તાલુકો કાર્ય વિસ્તારમાં છે, નાદોદ તાલુકો આખો કાર્ય વિસ્તારમાં છે, વાલિયાના તો જૂજ ગામો છે. અમારી તો માંગણી એવી હતી કે આટલો સક્ષમ ને આટલો સારો ડેમ છે તો આખો વાલિયા તાલુકો આનાથી પિયત થાય. રાજ્ય સરકારે વાલિયાથી લઈને તેરાજપીપળા સુધીની બધી ઓફિસો બંધ કરી દીધી, કર્મચારીઓનું ખૂબ મોટું મેકમ ખાલી છે. તો અમામાં કરજણ સિંચાઈ યોજના અન્વયે વાલિયાના જે ખેડૂતો છે એની વેદનાનું એક આવેદનપત્ર આપેલું છે. સરકારને 30 દિવસની મુદત આપેલી છે, જો 30 દિવસમાં આનું કોઈ પરિણામ નહીં આવે તો અમે જલદ કાર્યક્રમ અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપીશું. છેલ્લા 25 વર્ષથી સિંચાઈના પાણીની રાહ જોતા કરજણ સિંચાઈ યોજનાના કાર્ય વિસ્તારના વાલિયાના ખેડૂતોની આજે વેદના છે.
અને એ આવેદનપત્ર રૂપે લેખિતમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને પહોંચાડી છે। કરજણ ડેમ જે ખરો તે ગુજરાતનો પહેલા નંબરનો ડેમ છે, આગલી હરોળનો ડેમ છે। એક વખત ડેમ ભરાય તો ત્રણ વર્ષ સુધી ખેડૂતોને પાણી મળે એવી પરિસ્થિતિ છે। તેના બદલે 25 વર્ષથી ખેડૂતો પાણી માટે વલખા મારે છે અને ખેડૂતો રાહ જોઈ જોઈને કંટાળ્યા છે। ત્યારે અત્યારે મહામૂલો પાક ખેડૂતોનો બળી રહ્યો છે। ગયા વર્ષે પણ પાછલા વર્ષોમાં 2 જેટલા ખેડૂતોએ અપઘાત કરેલા આ પાણી ન મળવાને લીધે, અને આવનારા દિવસોમાં એ સંખ્યા વધે એમ છે। અને ખેડૂતો પોતાની ખાનદાનીને લીધે એ વાતો બહાર લાવતા નથી, પરંતુ આવનારા દિવસોમાં જો આ પ્રશ્નને ઉકેલ લાવવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલનો આપશે, આશ્ચર્યજનક કાર્યક્રમો આપશે। બધા વાલિયા તાલુકાના તમામ ખેડૂતો આ મુદ્દા ઉપર એક છે, અને સિંચાઈનું પાણી કાયદેસરના હકદાર છે, એ ખેડૂતોને મળવું જોઈએ। અને એ 30 દિવસમાં એના માટે કોઈ સરકાર વહીવટીતંત્ર ચોક્કસ પગલાઓ નહીં ભરશે તો આવનારા દિવસોમાં જલદ આંદોલન થશે। ટૂંકમાં અમારી માગણી એવી છે કે કરજણ સિંચાઈ યોજનાના કાર્ય વિસ્તારના વાલિયા તાલુકાના તમામ ખેતરોમાં પાણી જલ્દીથી જલ્દી વહીવટીતંત્ર પહોંચાડે એ અમારી વ્યાજબી અને ખૂબ ખેડૂતોને દિલની વાત છે, અને એ વાત રજૂ કરવાને માટે અમે અહીંયા આવ્યા છીએ। હવે આવનારા દિવસોમાં આમાં કોઈ પરિણામ નહીં આવે તો ખૂબ મોટા પાયા ઉપર જલદ આંદોલન થશે, અને એ એક કંઈ પણ હોઈ શકે એમ, અને એની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે। જંબુસરના મહાપુરાણ નવી નગરી નજીક વાંદરા ને વીજ કરંટ લાગતા તે સળગતી હાલતમાં જમીન પર પટકારતા નીચે ઘાસચારામાં આગ લાગી જતા 3-4 મકાનને આગની અસર થતા ઘાસચારો બળીને ખાક થયો હતો। જંબુસર શહેરના મહાપુરા ગામ નવી નગરીમાં એક કપિરાજને વીજ કરંટ લાગતા તે સળગી ઉઠતા તેના કારણે ખેતર અને ઘરો સુધી આગ પસરી હોવાની ઘટના ઘટી છે। મહાપુરા નવી નગરી નજીક તલાવડી પાસે વીજી લાઇનને કપિરાજ અડી જતા શોર્ટ સર્કિટ થતા કપિરાજ સળગી જતા તે જમીન પર પટકાતા જમીન પરના સૂકા ઘાસ અને લાકડામાં આગ પસરી ગઈ હતી। આ આગને જોર પકડતા નવી નગરીના રહેણાંક વિસ્તારો સુધી પહોંચી હતી, જ્યાં ભાવનાબેન જાદવ, ઠાકોરભાઈ જાદવ, હિંમતભાઈ મકવાણા, શાંતાબેન જાદવના મકાન સુધી આગ પહોંચી જતા તેઓના મકાન ઉપર મૂકવામાં આવેલ ઘાસચારાના આગ લાગી જતા ભારે દોડધામ મચી હતી। ગામના સરપંચ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા પાલિકાના ફાયર ફાઈટરો અને ઓએનજીસીના ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે તમામ ઘાસચારો બળી જતા મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। હાલ જંબુસર પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે। પટેલ સુરેશભાઈ, ડાયાભાઈ પટેલ, કુંડર મહાપુરા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ શ્રી, અમારા ગામની અંદરથી મોટી એજી ઇલેક્ટ્રિક લાઇન પ્રસાર થતી હોવાથી એ લાઇનની અંદરથી વાંદરા કૂદવાથી કરંટ શોર્ટ સર્કિટ થતાં સીમની અંદર પાછળ નવી નગરી વિસ્તાર વોર્ડ નંબર 4ની પાછળ ધીરે ધીરે આગ પ્રસરી અને એ આગ ગામની અંદર પ્રવેશી અને એ ગામની અંદર ઓછામાં ઓછા 4-5 ઘરને આગમાં સમેટી લીધેલા છે અને એનીમાં અંદાજિત નુકસાન થયેલ છે અને 3 મકાન એવા છે કે જેની ઉપર આગ લાગેલી છે અને તેને બી નુકસાન થયેલું છે અને આ આગને અમે લગભગ 12-11-58 101 પર ભરૂચ ફોન કરેલો। ભરૂચથી સંતોષકારક જવાબ કે તમારે જંબુસર લાગે એની અંદર વિલંબ થયેલો છે, વિલંબ થયા પછી અમે ઓએનજીસી અને નગરપાલિકાનો ઉપયોગ કર્યો અને એના ટેન્કરોમાં થોડો ટાઈમ લાગ્યો, પરંતુ સમય સૂચકતા વાપરી આગને અમે કંટ્રોલ કરી શક્યા છે અને બંનેના ફાયર બ્રિગેડો આવી ગયેલા છે અત્યારે અને પોલીસની બી અંદર સપોર્ટ મળી ગયેલો છે અને પોલીસ બી સ્થળ પર હાજર છે, મીડિયાવાળા બી હાજર છે અને ગામ સમસ્ત હાજર છે અને પંચાયત સદસ્યો બી હાજર છે ત્યાં। હાંસોટ ખાતે ગઈકાલે રામનવમી પર્વની ભારે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી। હાંસોટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। તાલુકામાં ભાવિક ભક્તો દ્વારા ભેગા થઈને શોભાયાત્રા કાઢવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ હાંસોટ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। આ દરમિયાન કિલેશ્વર મહાદેવના મંદિરથી શોભાયાત્રા કાઢી હાંસોટની શેરીઓમાં ફરી હાંસોટ બસ સ્ટેન્ડથી ફેરવવામાં આવી હતી। ભાવિક ભક્તોએ ધામધૂમથી રામના ઉત્સવની ઉજવણી કરી હતી। નાના ભૂલકાઓએ વેશભૂષા દ્વારા આકર્ષણ જમાવ્યું હતું। બહેનો વડીલોએ પણ મોટી સંખ્યામાં હાજર રહીને ઉત્સવની ઉજવણી કરી હતી। વાતાવરણ રામમય બન્યું હતું અને સાંજે મહાપ્રસાદી પણ આયોજન કરવામાં હતા, તેનો પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। જંબુસર નગરપાલિકાના પાણી પુરવઠાનું રૂપિયા 10 કરોડ ઉપરાંતનું બિલ બાકી હોવાથી પુરવઠા ખાતાએ પાણી પુરવઠો બંધ કરવાનું નોટિસ આપતા સમગ્ર પંથકમાં ભારે દોડધામ મચી છે। જંબુસર નગરપાલિકાને પ્રજાને માળખિક સુવિધા પૂરી પાડવામાં ઊણી ઉતરી છે, જેને લઈને અવારનવાર વિવાદમાં સપડાય છે।
જંબુસર શહેર અને તાલુકામાં પીવાના મીઠા પાણી માટે જનતા વલખા મારી રહી છે. નેતાઓ દ્વારા ચૂંટણી સમયે મસ્ત મોટા વચનો આપવામાં આવે છે, ચૂંટણી ગયા પછી ભૂલાઈ જઈને પ્રજાને કોણીએ ગોળ આપતા હોય છે તેમ જનતાને લાગી રહ્યું છે. નેતાઓ દ્વારા જનતાને કહેવામાં આવે છે કે મીઠા પાણી માટે 8 લાખ કિલોમીટરની પાઇપલાઇન બાકી છે. જો કોઈ ઉચ્ચ નેતા આવવાનો હોય ત્યારે જ રાતોરાત 4 થી 5 કિલોમીટરનો રોડ બની જતો હોય છે. 2 કિલોમીટર પાણીની પાઇપલાઇન નાખવામાં આટલો બધો સમય કેમ, તેવો પ્રશ્ન ઉભો થયો છે. સત્તાધીશો અધિકારીઓ મેળા પીપળામાં જનતા પીસાઈ રહી છે, મીઠા પાણી માટે તરસી રહી છે. જંબુસર તાલુકાના છેવાડાના ગામડાઓમાં પાણી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. ભર ઉનાળે અને તાલુકાના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. મીઠા પાણીના કારભાવ વેચાણથી લેવાની જરૂરત ઊભી થઈ છે. જંબુસર તાલુકાના માલપુરા દેગામ નાડા અને ખાતે ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં છે. જંબુસર શહેર અને તાલુકામાં 15 MLD પાણીની જરૂરિયાત સામે 14 MLD પાણી જનો નાથથી આવે છે. હાલ ઉનાળાનો સમય હોય, પાણીની ત્યાંથી જરૂરિયાત ઊભી થશે ત્યારે અમારા પ્રતિનિધિએ જંબુસર નાયબ કાર્યપાલક ઇજનરને પાણી પુરવઠાની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને પાણી આપવા માટે પાઇપલાઇન નાખવામાં આવે છે, તેમાં વારંવાર પાઇપ નાખી તોડી નાખવામાં આવે છે, જેને લઈને ગામમાં પાણી પહોંચવામાં તકલીફ થાય છે. નર્મદા નદીના પાણી જળસ્તર ઘટવાને કારણે ઉપરવાસમાંથી પાણી ઓછું આવતું હોય તેવી પણ એક સમસ્યા છે. એટલે કે ઉપરવાસથી પાણી ઓછું આવે છે અને નર્મદા ડેમમાં વધારાનું પાણી છોડવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે છે. આ સહિત જંબુસર શહેરમાં મીઠું પાણી પ્રજાજનને મળતું નથી તેને પૂછતા તેમણે જણાવ્યું હતું કે જંબુસર શહેરમાં 5 MLD પાણીની જરૂરિયાત છે, જેની સામે નગરપાલિકા દ્વારા 2 MLD પાણીની માંગણી કરવામાં આવે છે, તથા નગરપાલિકા જંબુસરનું વર્ષો પહેલાથી પાણી વેળાનું પાણી પુરવઠાનું બિલ 10,12,11,562 રૂપિયા જેવી માતબાર રકમ બાકી છે, પાણી પુરવઠામાં આપતો નથી તેમ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર નગરની જનતા પાણી વેલો ભરે છે, પાલિકા દ્વારા પડતા હોય તો તેને તાત્કાલિક ભરવામાં આવે છે. ગરીબ જનતાને કોઈ દાખલો પાલિકા દ્વારા મેળવવો હોય તો તેને કહેવામાં આવે છે કે પહેલા વેરો ભરો પછી દાખલો આપવામાં આવશે. શું જનતા બધા વેરાઓ સૂકે છે તે પાલિકા દ્વારા મળતી ગટર પાણી અને બીજી સુવિધાઓ વંચિત કેમ, એમ જનતામાં ચંચાઈ રહ્યું છે, તથા મીઠા પાણીની સમસ્યા વહેલી હલ થાય તેવી જનતા ઈચ્છી રહી છે. આ સાથે હું ટીવીના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.